अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। दिसूरी डिस्ट्रिक्ट मुस्लिम एजुकेशन सोसाइटी संचालित एंग्लोर द बॉयज हाई स्कूल खाते थी डॉक्टर खदीजा रूवाला आप सबनो हार्दिक स्वागत करू छू। मित्रों, आज आप जप्त थयेला शेर फरीथी बहार पाड़वा अंगे तथा शेर जप्तीनी बाकीने मूड़िया नामक खाते लई जवा अंगेना थोड़ी थियरी पहला समझी लईए अने पछी दाखला पर जईए। जप्त थयेला शेर फरी बहार पाड़वा अंगे ज्यारे कंपनी कोई शेर होल्डर शेरना हप्ताना नाणा के मंजूरीना नाणा कोई पण रकम भरवामां कसूर करे तो एना शेर जप्त करे छे। अने जप्ती केवी रीते थाय तेना दाखला तेनी आम नोंध आपणे मारा गया सेशनमां जोई गया। आजे आपणे जप्त थयेला शेर फरी बहार पाड़वा अंगे जोवानुं छे। कंपनी जे शेर जप्त करे छे ते फरी बहार पाड़ी शके छे। कंपनीना डिरेक्टर्सने कायदा द्वारा संपूर्ण सत्ता आपेली होय छे ते शेर ते मूळ किंमते प्रीमियमथी के वटावे बहार पाड़ी शके छे। अहींया ध्यानमां राखवानुं के शेर फरीथी बहार पाड़ता कंपनीने ओछामां ओछी ते शेर पर जे रकम मूड़ी पेटे वसूल मळी नथी ने ते रकम तो मळवी ज जोईए। अर्थात कंपनी जप्त करेला शेर पर जप्त करेली रकम जेटलो वधुमां वधु वटाव नवा शेर होल्डरने आपी शके એનાથી વધારે નહીં। એટલે જપ્તી જેટલો વટાવ આપી શકાય જપ્તી કરતાં વધારે નહીં। આમ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ વટાવ તે શેર પર વસૂલ આવેલી મૂડીની રકમ સુધી આપી શકાય અને આ વટાવની રકમ અંગે કોઈ મંજૂરી લેવી પડતી નથી। દાખલા તરીકે કોઈ એક શેર હોલ્ડરના અમુક શેર પર 10 રૂપિયાની મૂળ કિંમત સામે શેર દીઠ 7 જ કંપનીને ભર્યા છે એટલે 3 ભર્યા નથી। આ 3 રૂપિયા બાકી છે માટે 7 રૂપિયા કંપનીએ જપ્ત કર્યા। હવે જ્યારે નવા શેર ફરીથી બહાર પાડે ને તો તે વધુમાં વધુ શેર દીઠ 7 રૂપિયા જે જપ્તી એની પાસે પડી છે ને તેટલો વટાવ આપી શકે 8 રૂપિયા વટાવ નહીં આપી શકે કારણ જપ્તી જેટલો જ વટાવ આપી શકાય। જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા નવા ખરીદદારને રકમ જે મળે તે બેંક ખાતે ઉધારવામાં આવે વટાવની રકમ જપ્તીમાંથી લેવામાં આવે એટલે જપ્તી ખાતે ઉધારવામાં આવે અને દાર્શનિક કિંમત જે રકમ મળે છે આપણને મૂળ કિંમત કે શેર મૂડી ખાતું જપ્તી વખતે આપણે ઉધાર બોલેલા તો હવે શેર મૂડી ખાતું જપ્તી ખાતે જમા બોલવાનું। જો આમનોંધ આ રીતે થાય જપ્ત થયેલા શેર ફરી બહાર પાડો તો આમનોંધ થાય બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જો મૂળ કિંમતે રકમ હોય તો। જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડો તો જામીનગીરી પ્રીમિયમ વધારાનું મળે એને જમા બોલવાનું તો આમનોંધમાં એક લાઈન ઉમેરાય બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે આ પ્રીમિયમ મળ્યું આપણને। અને જો વટાવથી બહાર પાડો તો એ વટાવ જપ્તીમાંથી લેવાનું વટાવ શબ્દ લખાય નહીં એટલે આમનોંધમાં થાય બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે। બોલો સમજાયો મિત્રો? અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતી વખતે જો જપ્તી વધી જાય ઉપરોક્ત ઉદાહરણ પ્રમાણે 7 રૂપિયા જપ્ત કરેલા પરંતુ જ્યારે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડો અને 2 રૂપિયા કે 3 રૂપિયા જ વટાવ આપો તો બાકીની જે રકમ વધી જાય જપ્તીનો વધારો તો તે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે। તે મૂડી નફો છે કંપનીના રોજબરોજના વ્યવહારમાં તેનો ઉપયોગ કરી શકાય નહીં મૂડી નફો છે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે। ચાલો જોઈએ એની આમ નોંધ શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે। મિત્રો યાદ રાખજો જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગે કેટલાક મુદ્દા છે તો પહેલું છે જપ્ત થયેલા શેર જ્યાં સુધી ફરી બહાર પાડવામાં ના આવે ત્યાં સુધી શેર જપ્તીની રકમ જપ્તી ખાતામાં બાકી એટલે કે પાકા સરવૈયામાં શેર મૂડી અંગેના પરિશિષ્ટમાં ભરાયેલી અને ભરપાઈ થયેલી મૂડીની રકમમાં ઉમેરવામાં આવે। જપ્ત થયેલી શેરમાંથી અમુક ભાગના જ શેર ફરીથી બહાર પાડવામાં આવે તો તે ભાગના શેરથી જ થતો નફો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે બાકીની રકમ તો શેર જપ્તી ખાતે જ જમા બાકી તરીકે બોલાવવી જોઈએ। અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઠરાવ પસાર કરીને જો શેર હોલ્ડરે મંગાવેલી રકમ ન ભરે તો શેર મંજૂરી બાદ અથવા શેર પ્રથમ હપ્તા બાદ આવા શેર કે આખરી હપ્તા બાદ પણ તે જપ્ત કરી શકાય। તરત મંજૂરી પછી જપ્ત કરો પ્રથમ હપ્તા પછી કે અંતિમ હપ્તા પછી પણ તે જપ્ત કરી શકાય। તો આ થઈ આપણો થિયોરેટિકલ પાર્ટ જપ્તી અંગેની મળ્યો જ હશે તો આના પરથી ઉદાહરણ નંબર 10 કે જેના પેટા વિભાગોમાં અ બ ક ડ ઈ એવા 5 પોઈન્ટ છે
શેર જપ્ત કરવાના છે અને જપ્ત કરીને શેર ફરી બહાર પાડવાના, અને જપ્તીનો વધારો જો બચે તો મૂડી અનામત ખાતે લઈ જવાનો છે, તેવા વન બાય વન એક એક દાખલા જોતા જઈએ. તો સૌ પ્રથમ પહેલો મુદ્દો જોવા માટે મિત્રો ઉદાહરણ નંબર 10 એનો પહેલો અ જોઈએ. અ કંપનીએ રૂપિયા 10ની મૂળ કિંમતના હર્નિશના 500 ઇક્વિટી શેર તારીખ 1/3/2017 રોજ જપ્ત કર્યા. હર્નિશે આખરી હપ્તાના શેર દીઠ 3 લેખે ભર્યા ન હતા. જપ્ત થયેલા શેર કંપનીએ શેર દીઠ 8ના ભાવે તારીખ 2/4/2017 રોજ ફરીથી બહાર પાડ્યા હતા, જે સંજયે કરી ગયા. આ આપણો દાખલો છે. કેટલાનો એક શેર છે? તો કે 10ની મૂળ કિંમતનો. કેટલા શેર છે? તો કે 500 ઇક્વિટી શેર. એટલે શેર મૂડી ખાતે રકમ જશે 500 × 10, 5000. તેણે આખરી હપ્તાના નાણાં ભર્યા નથી. જુઓ, 7 રૂપિયા અરજી અને મંજૂરીના ભરી દીધા હશે, કારણ કે 3 રૂપિયા હપ્તાના ભર્યા નથી. શેરદીઠ કંપનીએ 8ના ભાવે ફરીથી બહાર પાડી, એટલે 2 રૂપિયા જે જપ્તી 7 રૂપિયાની બચશે ને, તેમાંથી લઈને 10નો શેર કરશે, કારણ કે નવા શેર ફરીથી 8ના ભાવે બહાર પાડ્યા છે. મિત્રો સમજાય છે? જોજો ફરીથી, હર્નિશના 500 શેર છે, એણે અરજી અને મંજૂરી પેટે 7 ભર્યા છે, 3નો હપ્તો ભરેલ નથી, તો આપણી પાસે જપ્તી 7 રૂપિયા પડી છે. એમાંથી આ શેર નવા જે 8 રૂપિયા લેખે બહાર પાડ્યા તેની મૂળ કિંમત 10 કરવા માટે 2 રૂપિયા જપ્તીનો વધારો આપણે વાપરીશું. 7માંથી 2 જશે, એટલે બાકીના 5 રૂપિયા મૂડી અનામત ખાતે લઈ જવાશે. 3 આમ નોંધ થાય આની. પહેલી, શેર જપ્ત કરવાની. બીજી, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવાની. અને ત્રીજી, જપ્તીનો વધારો મૂડી અનામત ખાતે લઈ જવાનું. ચાલો જોઈએ આ દાખલાને ધ્યાનમાં. જુઓ મિત્રો, ડાબી બાજુની સ્લાઇડમાં આમ નોંધ મૂકી છે અને જમણી બાજુ એ મેં ડબ્બો ખુલ્લો રાખ્યો છે, જેથી તમને ધ્યાનમાં દાખલો આવે કે કંપનીએ 10ની મૂળ કિંમતના 500 ઇક્વિટી શેર જપ્ત કર્યા છે. તો જુઓ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પહેલી જપ્તીની આમ નોંધ આપણે મૂકીએ છીએ અને તારીખ છેલ્લી જ લેવાની, 1/3/2017 જે આપી છે તે જ. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 500 × 10, એટલે 5000. તે શેર જપ્તી ખાતે એણે 7 રૂપિયા ભરી દીધા, તો શેર જપ્તી ખાતે 500 × 7, 3500. તે શેર અંતિમ હપ્તા ખાતે 500 × 3, એટલે 1500. બાબત જે, હર્નિશના 500 શેર પર આખરી હપ્તાની રકમ ન ભરવાના કારણે તેના શેર જપ્ત કર્યા તેના. હવે જપ્ત થયેલા શેર 8 લેખે ફરી બહાર પાડવાના છે. આ જપ્તીમાંથી 2 રૂપિયા લઈ લઈશું, ઉધાર કરીશું, અને બેંક ખાતે 8 રૂપિયા આપણને મળશે. તો બીજી આમ નોંધ થાય, બેંક ખાતે ઉધાર 500 × 8, એટલે 4000. શેર જપ્તી ખાતે ઉધાર 500 × 2, એટલે 1000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 5000, 500 × 10, મૂડી ખાતું બંધ કરી દીધું. બાબત જે, જપ્ત થયેલા 500 શેર શેરદીઠ 8ના ભાવે ફરીથી બહાર પાડ્યા તેના. જપ્તી 7 રૂપિયાની હતી, એમાંથી અત્રે 2 રૂપિયા વાપર્યા, એટલે 5 રૂપિયા રહ્યા જે મૂડી અનામત ખાતે લઈ જવાના. ન ખબર પડે તો જુઓ, પ્રથમ આમનોંધમાં જપ્તી આપણી પાસે 3500 રૂપિયા હતી, એમાંથી 1000 વાપર્યા, એટલે 2500 રૂપિયા રહે. અને ગણતરી સમજણ પડે તો શેર જપ્તી ખાતે ઉધાર 500 × 5, 2500. તે મૂડી અનામત ખાતે 2500. બાબત જે, શેર જપ્તીની બાકી 3500, જેમાંથી 1000 રૂપિયા ઉધાર્યા છે, તો 2500 મૂડી અનામત ખાતે લઈ ગયા તેને. સમજાયું મિત્રો? જઈએ આગળ બીજા દાખલા પર. ઉદાહરણ 10નો જ પેટા વિભાગ બી છે. તો જોઈએ આગળનો દાખલો આપણે. શું કહ્યું છે પહેલાં એ સમજીએ. તારીખ 10/7/2017 રોજ કંપનીએ 10ના મૂળ કિંમતના અવધ પાસેથી 350 ઇક્વિટી શેર શેરદીઠ 3 પ્રથમ હપ્તા પેટે અને શેરદીઠ 2 બીજા અને છેલ્લા હપ્તા પેટે નહીં ભરી શકવાના કારણે જપ્ત કર્યા. એટલે 3 પણ નથી ભર્યા અને 2 પણ નથી ભર્યા, એટલે 5 રૂપિયા નથી ભર્યા એમણે. તારીખ 12/8/2017 રોજ જપ્ત થયેલા 350 શેર શેરદીઠ 7 લેખે ફરીથી બહાર પાડ્યા, એટલે કે કંપનીએ 10 મંગાવેલા છે એવું કીધું ગર્ભિત રીતે. તો 10માંથી એણે અરજી અને મંજૂરી પેટે 5 મોકલી દીધા,
અને પ્રથમ હપ્તાના 3, અંતિમ હપ્તાના 2 આ બંને બાકી છે, મોકલ્યા નથી. જપ્તી છે આપણી પાસે 5 રૂપિયા પડેલી. જપ્ત થયેલા શેર ફરીથી 7 લેખે બહાર પાડ્યા. 10 રૂપિયા કરવા માટે 5માંથી બીજા 3 લઈ લેવા પડે અને જપ્તીનો વધારો 2 રૂપિયાનો બચે જે મૂડી અનામત ખાતે જાય. બોલો, સમજાયું? ચાલો જોઈએ એની આમ નોંધ. આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 350 × 10 3500, તે શેર જપ્તી ખાતે 350 × 5 અરજી અને મંજૂરીના 1750, તે બાકી પ્રથમ હપ્તા ખાતે 350 × 3 1050, તે બાકી અંતિમ હપ્તા ખાતે 350 × 2 એટલે 700 રૂપિયા. બાબત જે અવધના 350 શેર પર પ્રથમ અને બીજો હપ્તો ન મળવાના કારણે શેર જપ્ત કર્યા તેના. હવે જપ્ત થયેલા શેર 7 લેખે ફરી બહાર પાડો છો તો 7 રૂપિયા બેંકમાં મળે, તો બેંક ખાતે ઉધાર 350 × 7 એટલે 2450. જપ્તીમાંથી 3 રૂપિયા લઈ લો તો 7 × 3 = 10 રૂપિયા પતી જાય એટલે શેર જપ્તી ખાતે ઉધાર 350 × 3 એટલે 1050. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 350 × 10 એટલે 3500. હવે જપ્તીનો કેટલો વધારો બચ્યો તો જુઓ, 1750ની જપ્તી હતી એમાંથી 1050ની જપ્તી તમે વાપરી છે તો જપ્તીનો વધારો આપણી પાસે 700 રૂપિયાનો બચે છે. ને જો આમ ન ખબર પડે તો 7ના ભાવે ફરી બહાર પાડેલા તો 3 રૂપિયા આપણે અરજી અને મંજૂરીનો જે જપ્તી હતી આપણી પાસેથી તેમાંથી વાપર્યા, 5માંથી 3 જાય તો 2 જ રૂપિયા જપ્તી બચી. 350 શેર પર 2 રૂપિયા લેખે એટલે 700 રૂપિયા થયા. ગણતરી પણ સમજણ પડવી જોઈએ જેથી દાખલા ખબર પડે. તો આમ નોંધ બોલીશું, શેર જપ્તી ખાતે ઉધાર 700, તે મૂડી અનામત ખાતે 700. બાબત જે શેર જપ્તી ખાતાની બાકી 700 રૂપિયા મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. છે ને સરળ દાખલા મિત્રો? આવા વધુ દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. હજુ આ ઉદાહરણ નંબર 10 આપણે મારા નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ રાખીશું. ત્યાં સુધી મને રજા આપો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ.